બાળદોસ્તો તમે પુનરાવર્તી ગુણાકાર વિશે શીખી ગયા છો ધોરણ માં સંખ્યાના તેજ સંખ્યા સાથેના ગુણાકારને પુનરાવર્તી ગુણાકાર કહેવામાં આવે છે આપણે જ્યારે સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડીએ છીએ ત્યારે તેમાં એકનો એક અવયવ એક કરતાં વધુ વખત આવે છે દાખલા તરીકે બત્રીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બેમાં બે પાંચ વખત ગુણાકારમાં આવ્યો તેને આપણે ટૂંકમાં બેની પાંચ ઘાત એમ લખી દોસ્તો ગુણાયેલી પાંચ એ કેટલીક વાર પુનરાવર્તી ગુણાકાર થાય છે તે દર્શાવે છે જેને ઘાતાંક કહેવામાં આવે છે ચાર ગુણ્યા ચાર ને ઘાત સ્વરૂપે ચાર નો બે ઘાત લખાય તેમાં ચાર આધાર અને બે ઘાત છે સત્તર ગુણ્યા 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 સત્તર બરાબર નો નવ ગાત લખાય તેમાં સત્તર આધાર છે અને નવ ઘાતાં છે બાળદોસ્તો એક ગુણ્યા એક ગુણ્યા એક ગુણ્યા એક ગુણ્યા એક બરાબર એક ની પાંચ ઘાતમાં એકને વારંવાર ગુણિયે તોય એક જ મળે છે ગુણાકારમાં કોઈ પણ સંખ્યા જો એક જ વાર આવે દાખલા તરીકે સાત ની એક ઘાત બરાબર સાત જ લખાય સાત ગુ સાત ન લખાય તેનું નીચેના ઉદાહરણ સમજીએ એક ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર બરાબર ની છ ગાત બે માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ ગુણ્યા પાંચ બરાબર માઇનસ ની ત્રણ ગાત ત્રણ એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ બરાબર બરાબર નવ ગુણ્યા નવ ગુણ્યા નવ છ માઇનસ દસ ની પાંચ ઘાત બરાબર માઇનસ દસ ગુણ્યા માઇનસ દસ ગુણ્યા માઇનસ દસ ગુણ્યા માઇનસ દસ ગુણ્યા માઇનસ દસ કેમ ખરું ને મિત્રો ધનપૂર્ણાંક ઘાતાંક ના કેટલાક નિયમો છે તે નિયમો હવે આપણે સમજીશું આ ઉદાહરણ જુઓ ને સમજો એક ચાર નો ઘન ગુણ્યા બે નો વર્ગ બરાબર ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા બે ગુણ્યા બે બરાબર ચોસઠ ગુણ્યા ચાર બરાબર બસો છપ્પન બે બે નો ઘન ગુણ્યા બે નો ઘન બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બરાબર બે ની છ ઘાત બરાબર બે ની ત્રણ વત્તા ત્રણ ઘાત

ઘાત સ્વરૂપના ગુણાકાર નો નિયમ ધન પૂર્ણાંકો એમ અને એન તથા પૂર્ણાંક અપૂર્ણાંક સંખ્યા માટે એની એમ ઘાત ગુણ્યા એની એનઘાત બરાબર એની એમ વત્તા એનઘાત આ નિયમ આધારિત આ ઉદાહરણો સમજો એક બે ની છ ઘાત ગુણ્યા બે ની ચાર ઘાત બરાબર બે ની છ વત્તા ચાર ઘાત બરાબર બે ની દસ ઘાત બે એક્સ ની ચાર ઘાત ગુણ્યા એક્સ નો ઘન બરાબર એક્સ ની ચાર વત્તા ત્રણ ઘાત બરાબર એક્સ ની સાત ઘાત મિત્રો હવે બીજો નિયમ સમજીએ આ જુઓ ઉદાહરણ એક પાંચ ની છ ગાત ભાગ્યા પાંચ નો ઘન બરાબર પાંચ ની છ ગાત છેદમાં પાંચ નો ઘન બરાબર પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ છેદમાં પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અહીં ત્રણ વખત પાંચ ઉડી જશે બરાબર પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર પાંચ નો ઘન ઉદાહરણ બે એક્સ નો વર્ગ ભાગ્યા એક્સની છ ગાત બરાબર એક્સ નો વર્ગ છેદ માં એક્સ ની છ ઘાત બરાબર ચાર ઘાત ઉદાહરણ ત્રણ એક ચતુર્થાંશ નો ઘન ભાગ્યા એક ચતુર્થાંશ નો ઘન બરાબર એક ચતુર્થાંશ ગુણ્યા એક ચતુર્થાંશ ગુણ્યા એક ચતુર્થાંશ છેદ એક ચતુર્થાંશ ગુણ્યા એક ચતુર્થાંશ ગુણ્યા એક ચતુર્થાંશ અહીં ઉપર નીચે રહેલા એક ચતુર્થાંશના છેદ ઉડી જશે તેથી બરાબર એક મળશે મિત્રો આ પરથી ઘાત સ્વરૂપના ભાગાકારનો નિયમ આ પ્રમાણે મળશે ધન પૂર્ણાંકો એમ અને એન તેમજ શૂન્ય સિવાયની પૂર્ણાંક કે અપૂર્ણાંક સંખ્યા એ માટે એક જો એમ ગ્રેટર દેન એન હોય તો એની એમ ગાત ભાગ્યા એની એન બરાબર એની એમ ઓછા એન બે જો એમ લેસ દેન એન હોય તો એની એમ ઘાત ભાગ્યા એની એનઘાત બરાબર એક છેદમાં એની એન માઇનસ એમ ઘાત ત્રણ જો એમ બરાબર એન હોય તો એની એમ ઘાત ભાગ્યા એની એન ગાત બરાબર એક હવે આ નિયમો આધારિત આ ઉદાહરણો સમજીએ ઉદાહરણ ત્રણ માઇનસ ત્રણ ની સાત ગાત ભાગ્યા માઇનસ ત્રણ ની બે ગાત બરાબર માઇનસ ત્રણ ની સાત ઓછા બે ગાત બરાબર માઇનસ ત્રણ ની પાંચ ઘાત ઉદાહરણ ચાર છ નો ઘન ભાગ્યા છ ની સાત ઘાત બરાબર એક છેદમાં છ ઉદાહરણ પાંચ વાયની દસ ઘાત ભાગ્યા દસ ઘાત બરાબર વાયની દસ માઇનસ દસ ઘાત બરાબર વાય ની શૂન્ય ઘાત થાય પણ જો વાય ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અર્થાત વાય બરાબર શૂન્ય ન હોય તો વાયની શૂન્ય ઘાત બરાબર એક થાય બાળદોસ્તો આ બંને નિયમો સાથે ઉપયોગ થાય તેવા ઉદાહરણો સમજી ઉદાહરણ છ માઇનસ પાંચ ની પાંચ ઘાત ગુણ્યા માઇનસ પાંચ ની સાત ગાત ભાગ્યા માઇનસ પાંચ ની આઠઘાત ની કિંમત શોધવાની હોય તો આપણો ઉકેલ આ રીતે દર્શાવીશું ઉકેલની પહેલી રીત માઇનસ પાંચ ની પાંચ ઘાત ગુણ્યા માઇનસ પાંચ ની સાત ગાત ભાગ્યા માઇનસ પાંચ ની આઠ ઘાત બરાબર માઇનસ પાંચ ની પાંચ ઘાત ગુણ્યા માઇનસ પાંચ ની સાત ગાત છેદ માઇનસ પાંચ ની આઠ ઘાત

ઉદાહરણ સાત સાત ગુણ્યા ત્રણ ની છ ઘાત ભાગ્યા ત્રણ ની બે ગાતની કિંમત શોધું તેનો ઉકેલ આપણે આ પ્રમાણે મેળવીશું ઉકેલ સાત ગુણ્યા ત્રણ ની છ ઘાત ભાગ્યા ત્રણ ની બે ઘાત બરાબર સાત ગુણ્યા ત્રણ ની છ માઇનસ બે ઘાત બરાબર સાત ગુણ્યા ત્રણ ની ચાર ઘાત બરાબર સાત ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર સાત ગુણ્યા એક્યાસ બરાબર પાંચસો સડસઠ માટે સાત ગુણ્યા ત્રણ ની છ ગાત ભાગ્યા ત્રણ ની બે ઘાત બરાબર પાંચસો સડસઠ સાદુરૂપ આપો ઉકેલ એની પંદર ઘાત ભાગ્યા એની સત્તર ઘાત ગુણ્યા એની દસ ઘાત બરાબર એની પંદર છેદ માં એની સત્તર ઘાત ગુણ્યા એની દસ ઘાત બરાબર એની પંદર ઘાત ગુણ્યા એની દસ ઘાત છેદ એની સત્તર ઘાત બરાબર એની પંદર વત્તા દસ ઘાત છેદમાં એની સત્તર ઘાત બરાબર એની પચીસ ઘાત છેદમાં એની સત્તર ઘાત બરાબર એની પચીસ ઓછા ઘાત માટે એની પંદર ઘાત ભાગ્યા એની સત્તર ઘાત ગુણ્યા એની દસ ઘાત બરાબર એની આઠ ઘાત બાળમિત્રો હવે ઘાતાંક ત્રીજો નિયમ સમજીએ આ ઉદાહરણ જુઓ ચાર ના વર્ગની ચાર ઘાત બરાબર ચાર નો વર્ગ ગુણ્યા ચાર નો વર્ગ્યા ચાર નો વર્ગ્યા ચાર નો વર્ગ ઘાત બરાબર ચાર ની બે ગુણ્યા ચાર ઘાત બે એના ઘન નો વર્ગ બરાબર એનો ઘન ગુણ્યા એનો ઘન બરાબર એની ત્રણ વત્તા ત્રણ ઘાત બરાબર એની છ ઘાત બરાબર એની ત્રણ ગુણ્યા બે ઘાત ત્રણ માઇનસ ચાર પાંચ બરાબર માઇનસ ચાર ગત ગુણ્યા માઇનસ છ ની ચાર ગાત ગુણ્યા માઇનસ છ ની ચાર ગાત ગુણ્યા માઇનસ છ ચાર ગાત બરાબર માઇનસ છ ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર ઘાત બરાબર છોની વીસ ઘાત બરાબર માઇનસ છ પાંચ ગુણ્યા ચાર ઘાત ચાર ચાર તૃતયાંશ ના વર્ગ ઘન બરાબર ચાર તૃત્યાંશ નો વર્ગ ગુણ્યા ચાર તૃત્યાંશ નો વર્ગ ગુણ્યા ચાર તૃત્યાંશ નો ઘાતના ઘાતનો આ નિયમ મળે છે ધન પૂર્ણાંકો એમ અને એન તથા પૂર્ણાંક કે અપૂર્ણાંક સંખ્યા એ માટે એની એમ ઘાત ની એનઘાત બરાબર એની એમ એન ઘાત આ નિયમ મુજબ આ ઉદાહરણ સમજીએ ઉદાહરણ નવ કૌશમાં માઇનસ ત્રણ ની બે ઘાત ઉદાહરણ બે ઘાત બરાબર બે ની છ ઘાત મિત્રો હવે ઘાતાંક નવો નિયમ સમજીએ ગુણાકારના ઘાતનો નિયમ તે માટે આ ઉદાહરણો સમજો એક ચાર વાય નો વર્ગ બરાબર ચાર વાય ગુણ્યા ચાર વાય બરાબર

ઉદાહરણો પરથી ગુણાકારના ઘાતનો નિયમ આ પ્રમાણે લખી શકાય ધન પૂર્ણાંક એમ અને પૂર્ણાંક કે અપૂર્ણાંક સંખ્યા એ અને બી માટે એ ની ઘાત બરાબર એ ની એમ ઘાત બી ની ઘાત આ આ નિયમ મુજબ ત્રણ ની પાંચ બે કૌશમાં એક્સ નો વર્ગ વાય નો ઘન ની પાંચ બરાબર એક્સની દસ ઘાત ગુણ્યા વાય ની પંદર ઘાત મિત્રો હવે આપણે ભાગાકારના ઘાતનો નિયમ સમજીશું આ ઉદાહરણ જુઓ એક ચાર ઘન બરાબર ચાર પંચમાઉ્યાંચ ગુણ્યા ચાર ગુણ્યા ચાર પંચ બરાબર ચાર 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 ગુણ્યા ગુણ્યા બરાબર ઘન ઘન બે એક્સ છેદમાં વાય નો વર્ગ જ્યાં વાય ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એક્સ છેદમાં વાય ગુણ્યા એક્સ છેદમાં વાય બરાબર એક્સ ગુણ્યા એક્સ છેદમાં વાય ગુણ્યા વાય બરાબર એક્સ નો વર્ગ છેદમાં વાય નો વર્ગ પાંચ ની ચાર છેદમાં એક્સ ની ચાર ઘાત આ ઉદાહરણો પરથી ભાગાકારના ઘાતનો આ નિયમ મળે છે ધનપૂર્ણાંક એમ અને પૂર્ણાંક કે અપૂર્ણાંક સંખ્યા એ અને બી બી નોટ ઇક્વલ ટુ ઝીરો માટે માઇનસ વાય છેદમાં ત્રણ ની પાંચ ઘાત બરાબર માઇનસ વાય ની પાંચ ઘાત છેદમાં ત્રણ ની પાંચ ઘાત કેમ ખરું ને હવે તે નિયમ આધારિત ઉદાહરણો સમજીએ સાદુ રૂપ આપો બે પંચમાં ગુણ્યા ત્રણ પંચમાં ચાર ગાત ઉકેલ બે પંચમાં ગુણ્યા ત્રણ પંચમાં ચાર ઘાત બરાબર બે પંચમા ચાર ઘાત ગુણ્યા ત્રણ પંચમાં ચાર ઘાત બરાબર બે ની ચાર ગાત છેદમાં પાંચ ની ચાર ઘાત ગુણ્યા ત્રણ ની ચાર ઘાત છેદમાં પાંચ ની ચાર ઘાત બરાબર બે ની ચાર ઘાત ગુણ્યા ત્રણ ની ચાર ઘાત છેદમાં માં પાંચ ની ચાર ઘાત ગુણ્યા પાંચની ચાર ઘાત બરાબર બે ની ચાર ઘાત ગુણ્યા ત્રણ ની ચાર ઘાત છેદમાં માં પાંચની આઠ ઘાત

બરાબર 2 ની છ ઓછા ચાર ગુણ્યા ત્રણ બરાબર બે નો વર્ગ ગુણ્યા ત્રણ બરાબર ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર માટે ચાર નો ઘન ભાગ્યા 2 ની ચાર ઘાત ગુણ્યા ત્રણ ઉદાહરણ ચાર ઘાત ગુણ્યા પી વર્ગ ભાગ્યા ક્યુ પાંચ ગાત ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો નું સાદુ રૂપ આપો આપણે ઉકેલ આમ દર્શાવીશું ઉકેલ પી ની ગુણ્યા વર્ગ ભાગ્યા પાંચ બરાબર પીની બે ગુણ્યા ચાર ઘાત ગુણ્યા નો વર્ગ ગુણ્યા ક્યુ નો વર્ગ છેદ ની બરાબર પીની આઠ ગાત ગુણ્યા નો વર્ગ ગુણ્યા નો વર્ગ છેદ ની બરાબર પીની આઠ વત્તા બે ઘાત છેદ ની પાંચ ઓછા બે બરાબર પીની દસ ની ત્રણ ઘાત માટે ના વર્ગ ની ગુણ્યા પી નો વર્ગ ભાગ્યા ક્યુ ની પાંચ ગાત બરાબર ની છેદમાં ક્યુની ત્રણ ઘાત ઉદાહરણ ચૌદ પાંચ સત્તાના વર્ગનો ઘન ગુણ્યા સાતની ચારઘાત ભાગ્યા પાંચના ઘનનો વર્ગની કિંમત શોધો ઉકેલ આ પ્રમાણે દર્શાવીશું ઉકેલ પાંચ સત્માંશના વર્ગનો ઘન ગુણ્યા સાતની ચાર ઘાત ભાગ્યા પાંચના ઘનનો વર્ગ બરાબર પાંચ સત્માંશની બે ગુણ્યા ત્રણ ઘાત ગુણ્યા સાતની ચાર ઘાત ભાગ્યા

પાંચ સતમાઉ ના વર્ગ નો ઘન ગુણ્યા સાત ની ચાર ઘાત ભાગ્યા પાંચ ના ઘન નોત ગુણ્યા એમની ત્રણ ગાત ભાગ્યા એમની પાંચ ઘાતની કિંમત શોધો ઉકેલ આ પ્રમાણે દર્શાવશો ઉકેલ એમની ચાર ઘાત ગુણ્યા એમની ત્રણ ઘાત ભાગ્યા એમની પાંચ ઘાત બરાબર માઇનસ ત્રણ ની ચાર ઘાત ગુણ્યા માઇનસ ત્રણ ની ત્રણ ઘાત ભાગ્યા માઇનસ ત્રણ ની પાંચ માઇનસ ત્રણ ની પાંચ ઘાત બરાબર માઇનસ ત્રણ ની સાત માઇનસ પાંચ ઘાત બરાબર માઇનસ નો વર્ગ બરાબર નવ માટે કિંમત બરાબર નવ હવે આ ઉદાહરણ સોળ સમજો જો એક્સ બરાબર માઇનસ બે હોય તો એક્સ ની ચાર ગાત ગુણ્યા એક્સ ની ત્રણ ગાત ભાગ્યા એક્સ ની પાંચ ઘાતની કિંમત ગુણ્યા એક્સ નો ઘન છેદમાં માં એક્સ ની પાંચ ઘાત બરાબર એક્સ ની ચાર વત્તા ત્રણ ઘાત છેદમાં એક્સ ની પાંચ ઘાત બરાબર એક્સ ની સાત ગાત છેદમાં માં એક્સ ની પાંચ ઘાત બરાબર એક્સ ની સાત માઇનસ પાંચ ઘાત ઉદાહરણ સત્તર જો એ બરાબર ત્રણ હોય તો એના વર્ગની ચાર ઘાત ભાગ્યા એની પાંચ ઘાતની કિંમત શોધો ઉકેલ આ રીતે દર્શાવાય ઉકેલ એના વર્ગની ચાર ઘાત ભાગ્યા એની પાંચ ઘાત બરાબર એની આઠઘાત ભાગ્યા એની પાંચ ઘાત બરાબર એની આઠ ગાત છેદમાં એની પાંચ ઘાત બરાબર એની આઠ માઇનસ પાંચ ઘાત નો ઘન બરાબર ઘન એ બરાબર ત્રણ લેતા બરાબર સત્યાવીસ માટે કિંમત બરાબર સત્યાવીસ ઉદાહરણ અઢાર બી છેદમાં સી નો ઘન ભાગ્યા કૌશમાં બી છેદમાં માં સી ની પાંચ ઘાત ભાગ્યા બી છેદ માં ની 4 કાથ બી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો સી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો નું સાદુરૂપ આપો હવે ઉકેલ મેળવીએ ઉકેલ સી નો ઘન ભાગ્યા માં સી ની પાંચ ભાગ્યા બી છેદમાં સી ની બરાબર બી નો ઘન ભાગ્યા બી છેદમાં ની પાંચ માઇનસ ચાર બરાબર નો ઘન ભાગ્યા બી છેદ સી બરાબર બી ની ત્રણ માઇનસ એક ઘાત બીનો વર્ગ છેદમાં સીનો વર્ગ મિત્રો ઘાત અને ઘાતાંકના પાંચે નિયમો તમે સમજી જશો તો દાખલાના ઉકેલ મેળવવામાં તમને જરાય તકલીફ નહીં પડે કેમ ખરું ને